બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ધાનેરા તાલુકામાં 4 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રની ચિંતા વધી છે અને તેના લીધે ધાનેરા શહેરની બજારો સાંજે 4 કલાક સુધી ચાલુ રાખવાના નિર્ણય સાથે બજારો 4 કલાક પછી બંધ થવા લાગી હતી. તો આ તરફ ધાનેરા તાલુકાના ગામડા તેમજ શહેરી વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ધાનેરા તાલુકાના ઈટા તેમજ ધર્ણોધર ગામે પણ 1 કેસ કોરોના પોઝિટિવ આવતા ગામડામાં કોરોના સંક્રમણ વધતા તંત્રની ચિંતા વધી ગઈ છે. ધાનેરા શહેરના વિવેકાનંદ સોસાયટીમાં અગાઉ વૃદ્ધ મહિલાને કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો. આ માતાના 2 પુત્રને પણ કોરોના પોઝિટિવ કેસ આવતા ધાનેરા શહેરની હાલત ગંભીર બને તેમ છે. દશરથભાઈ ઠક્કર તેમજ કિરીટભાઈ ઠક્કરનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ધાનેરા શહેરમાં 6 જેટલા કેસો કોરોના એક્ટિવ છે. મોટાભાગના વિસ્તારો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. ધાનેરાની જલારામ સોસાયટીના વિવેકાનંદ સોસાયટી, પ્રગતિનગર સોસાયટી સહિતના વિસ્તારોની અમુક ગળી હાલ વાસબંધીને બંધ કરી દેવામાં આવી છે. ધાનેરા નગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં લોકો અવરજવર ના કરે તે માટે જગ્યાને બંને બાજુથી બંધ કરાઈ છે, છતાં લોકો શાંતિપૂર્વક અવરજવર કરી રહ્યા છે. ધાનેરા તાલુકામાં અત્યાર સુધી 29 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં ધાનેરા શહેરમાં 6 અને ગામડામાં 7 કેસ કોરોના પોઝિટિવ એક્ટિવ છે, જ્યારે 15 વ્યક્તિ સાજા થઈ પરત ઘરે ગયા છે. ધાનેરાના શહેરી વિસ્તાર તેમજ ગામડામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જે બાબતે તંત્ર લોકોને આજે પણ અપીલ કરી રહ્યું છે કે કોરોના બાબતે ગંભીરતા દાખવી લોકો સરકારની ગાઈડલાઈનનું પાલન કરે. નગરપાલિકા ધાનેરા વિસ્તારમાં અત્યારે કુલ 9 કન્ટેનમેન્ટ ઝોન આપણે જાહેર કર્યા છે. અત્યારે 10 જેટલા કેસો એકદમ એક્ટિવ છે. આપણે જોઈએ છીએ કે છેલ્લા 1 સપ્તાહથી ઉત્તરોત્તર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, એમાં કેસો પણ વધી રહ્યા છે અને હજુ પણ કેસો વધવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને ધાનેરા નગરની જાહેર જનતા પાસે એ અપેક્ષા છે કે બધા લોકો ફરજિયાત માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, આ વસ્તુને બરાબર સમજે અને જે કંઈ વહીવટીતંત્ર કામગીરી કરે છે એ કામગીરીમાં પૂરેપૂરો સહયોગ આપે. પ્રજા આપે પણ છે, આવી આપતી રહેશે તો આવી કોરોના મહામારી સામે આપણે લડવાની શક્તિ એક ઉપસ્થિત કરી શકીશું. હાલમાં જે કંઈ નગરપાલિકા દ્વારા કામગીરી ચાલુ છે એમાં કન્ટેનમેન્ટ ઝોનમાં હોમ ડિલિવરી છે, એની આરોગ્ય વિષયક સેવાઓ છે. આ બધી સેવાઓ માટે અમે નગરપાલિકામાં 7-7 વોર્ડમાં 7 કર્મચારીઓની નિમણૂક કરી છે અને એ વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની કામગીરી પણ અમારા સ્તરેથી ચાલુ છે. ધાનેરા શહેરમાં આવેલું જનસેવા કેન્દ્ર પણ આગામી 31 જુલાઈ સુધી બંધ રાખવા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને રોજના 400 જેટલા વ્યક્તિ અલગ અલગ સરકારી કામ માટે જનસેવા કેન્દ્ર પર આવતા હોય છે, ત્યારે એક જ કચેરીમાં અલગ અલગ વિભાગ હોય લોકોનો આવરો પણ વધી જતાં ગત રોજથી 31 જુલાઈ સુધી તમામ કામગીરી બંધ કરી જનસેવા કેન્દ્ર પર તાળું લગાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.